प्रकरण 9 प्राणियोंमां प्रजनन। तो प्रजनन शब्दनो अर्थ शुं छे ए आपणे समजीए। प्रजनन शब्दनो अर्थ छे के संतति पैदा करवी, आपणे जे कहीए छीए बाळक पैदा थवुं, एटले पितृ पेढीमांथी संतति पैदा थवी, एने कहेवाय प्रजनन। तो प्रजनन खाली माणसोमां थायुं जरूरी नथी, बराबर, वनस्पतिओमां पण प्रजनन होय छे। जे रीते ઘઉંના બીજામાંથી ઘઉંનો છોડ ઉગે, ભીંડામાંથી ભીંડો ઉગે, બરાબર છે, લીંબુના બીજા નાખીએ તો લીંબુ ઉગે, લીંબુડી ઉગે, બરાબર, લીમડાના નાખીએ તો લીમડો જ ઉગે, બરાબર, તો એ પણ એક પ્રજનન થયું। એનાથી શું થાય છે કે પેઢી સચવાતી રહે છે, સજીવોનું અસ્તિત્વ છે એ રહે છે, બરાબર। આપણે જોઈએ તો કૂતરામાંથી ગલુડી જ પેદા થાય, એ ગલુડી મોટું થઈને કૂતરું બને, બરાબર, એ રીતે માણસોમાં, બરાબર, માતા પિતા સંતાન પેદા થાય, છોકરો કે છોકરી, પછી એ રીતે ફરીથી આગળ ચાલુ જ રહે, બરાબર। એટલે કે શું કરે છે કે પેઢી દર પેઢી નિરંતરતા સાચવી રાખે છે, કે લક્ષણો છે માણસના જે લક્ષણો છે માણસ જેવો, એવો જ આનો છોકરો પેદા થાય, બરાબર। પ્રજનનમાં કયા કયા પ્રકાર છે, કેવી કેવી રીતે થાય છે? તો એક તો આપણને ખબર છે કે ઈંડા મૂકવા, અને બીજું છે બચ્ચાને જન્મ આપવો। તો મરઘી છે એ ઈંડા મૂકે છે, પક્ષીઓ ઈંડા મૂકે છે, બરાબર છે, સાપ છે એ ઈંડા પણ મૂકે અને અમુક ટાઈમ બચ્ચાને પણ જન્મ આપે, બરાબર। એટલે આ રીતે આપણે માણસ છે બચ્ચાને જન્મ આપે, બરાબર, માણસનો જન્મ છે એ માતાના પેટમાં છે એ 9 મહિના કાઢે અને પછી થાય છે, બરાબર છે, અને એ જન્મ કહેવાય, અને ઈંડું ફૂટી નીકળે ઈંડાથી, બરાબર। તો ઈંડા અને બચ્ચાને જન્મ આપવો એ રીતે થાય। હવે દરેક સજીવોમાં છે, અમુક સજીવોમાં અલગ અલગ પ્રકારનું પ્રજનન જોવા મળે છે, બરાબર છે। આપણામાં કેવું છે માનવમાં કે માદાના શરીરમાં હોય છે, બરાબર છે, મહિલાના શરીરમાં થાય બાળક પેદા થાય। અમુક જગ્યાએ કેવું થાય છે કે દેડકો છે તેમાં કેવું હોય છે, તળાવમાં માદા અને નર એ બંનેના ભેગા થાય અને તળાવમાં જ પેદા થાય, બરાબર। તો આ બધા અલગ અલગ પ્રજ્ઞાનના પ્રકાર છે, તેના વિશે આપણે પ્રકરણમાં અભ્યાસ કરીશું। આપણા સ્ત્રી અને પુરુષ છે તો એના વચ્ચે અમુક તફાવત છે, બરાબર, મુખ્ય તફાવત એ છે કે એમના જે પ્રજ્ઞાના જે અંગો છે જુદા જુદા છે, બરાબર છે, એમની વચ્ચે સેક્સ થાય અને પછી જ બાળક પેદા થાય, બરાબર। તો પ્રાણીઓમાં પ્રજનન, તેમાં આપણે અમુક દેડકાનું ઉદાહરણ લઈશું, પછી માણસનું લઈશું, બરાબર, ઘણા બધા ઉદાહરણ લઈશું અને સમજીશું। તમે પાચન, પરિવહન તેમજ શ્વસન ક્રિયાઓ વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો, તો પાચન એટલે કે શરીરમાં જે ખોરાક ખાઈએ એ પચે, પરિવહન લોહી વહે, લોહી પોષક તત્વોનું શરીરમાં વહન થાય, શ્વસન ક્રિયાઓ એટલે કે શ્વાસ લઈએ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ, તો આ રીતે એક બીજી પ્રક્રિયા છે જે પણ ખૂબ જરૂરી છે, જે છે પ્રજનન, બરાબર, તો માણસ પુખ્તવનો થાય પછી જે પ્રજનન કરી શકે, નાનું બાળક હોય તો એમાંથી આગળ સંતતિ પેદા ના કરી શકે, એના માટે અમુક 18 વર્ષ કે 15 વર્ષ થાય એના પછી જે પ્રજનન માટે સક્ષમ બને છે। શું તમને તેના વિશે યાદ છે? આ પ્રક્રિયાઓ પ્રત્યેક સજીવો માટે તેઓના અસ્તિત્વ માટે આવશ્યક છે, બરાબર છે। પ્રજનન શેના માટે જરૂરી છે? કે આગળ પેઢી વધારવા માટે જરૂરી છે। તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો, પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે। સાતત્ય એટલે કે આગળ લક્ષણો છે એ જાળવી રાખે, કૂતરું છે તો કૂતરાનો દેખાવ, એનું બંધારણ, એનું ભસવાનું, એનું સૂંઘવાન શક્તિ, તો આ બધી એની ગુણધર્મો છે, તે સાચવી રાખે છે પ્રજનન। કલ્પના કરો કે સજીવો પ્રજનન ન કરે તો શું થાય? તો ના કરે તો શું થાય કે આપણે આગળ વધે નહીં અને અમુક ઉંમર થાય પછી એ મરી જાય, કૂતરો હોય તો કૂતરો મરી જાય, માણસ હોય તો માણસ મરી જાય, અને પછી જે સજીવો છે એનું અસ્તિત્વ ખતમ થઈ જાય પૃથ્વી પર, એટલે પ્રજનન ખૂબ જરૂરી છે। તમે એ વાતને માનશો કે પ્રજ્ઞાનનું સજીવોમાં એક વિશેષ મહત્વ છે, કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે। તમે અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, આ પ્રકરણમાં આપણે જાણીશું કે પ્રાણીઓ કેવા પ્રકારે પ્રજનન કરે છે।